નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયક પર ક્લિક કરી દેજો એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે એની ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો એમાં તમને સંપૂર્ણ પ્રશ્ન બેંકની પીડીએફ હોય સોલ્યુશનની પીડીએફ હોય તમને ત્યાંથી મળી જશે તો જોઈ શકો છો ગુજરાતી સેકન્ડરી હાયર સેકન્ડરી ધોરણ મિત્રો નવ છે સબ્જેક્ટ છે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ વેસ્ટર્ન બેંક પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસનું છે અને માર્ક્સ છે મિત્રો પચીસ ચાલો સૌથી પહેલાં આપણે વિભાગ નંબર એની ચર્ચા કરીએ શું કહે છે બરાબર આમાં તમારે પચીસ ગુણની એક્ઝામ તમારે આવશે જો શું કહે છે પેલું કે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડવાના છે ગમે તે તમારે એક લખવાનું છે ત્રણ ગુણનો તમને આપેલો છે ચર આગળ શું આપ્યો છે જો ચાલો કૃતિ એપી છે એમાં પેલું છે ગોદ માતાને ક્યાં કુદરતી અને મારા સપનામાં આવ્યા હરી બરાબર એની સામેને લેખક છે લેખકનું નામ તમારે જણાવવાનું છે તો આપણે જોશું પેલી અંદર તો કે મારા સપનામાં આવ્યા હરમી એમાં રમેશ પારેખ આવશે કોણ આવશે રમેશ પારેખ પછી કુદરતી છે એમાં લાભશંકર ઠાકર આવશે કોણ આવશે અને પછી એ તમને ગોદી માતાની ક્યાં તેમાં જો ચંદ્રકાંત શેઠ તો આ રીતનો તમારો જવાબ બરાબર ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે આગળ લઈએ ચાલો બે નંબરનો સવાલ આપ્યો છે એમાં તમારે કૃતિ આપી છે એની સામે સંદર્ભ ગ્રંથ આપેલો છે તો ગોદ માતા ની ક્યાં કુદરતી મારા સપનામાં આવ્યા હરી બરાબર ચાલો આગળનો સવાલ આપ્યો છે એમાં કૃત્યની સામે વિષય ગોદ માતા ની ક્યાં પછી કુદરતી કુદરતી મારા સપનામાં આવ્યા હરિ અને ગોદ માતા ની ક્યાં તો કુદરતી છે મિત્રો એકાંકી છે શું છે એકાંકી મારા સપનામાં આવ્યા હરિ એ તમારું ઉર્મી ગીત છે શું છે ઉર્મી ગીત અને ગોદ માતાની ક્યાં એ ઉર્મિ કાવ્ય છે શું છે ઉર્મિ કાવ્ય લોકગીતામાં ગીતામાં એક છે નહીં બરાબર તો આ રીતનો જવાબ આવશે તો આ તમારો હતો પ્રશ્ન નંબર એક જેમાં તમને જોડકા ટાઈપનો પ્રશ્ન ત્રણ ગુણ આપ્યા હતા આગળ લઈએ બી નંબરનો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો ગમે તે તમારે છ લખવાના છે એટલે પ્રત્યેકનો મિત્રો એક ગુણ થશે પ્રત્યેકના એક ગુણ પહેલો સવાલ છે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી એ ભાવ કયા વાક્યમાં છે બીજો મેહની હેલીની સરખામણી કવિ કોની સાથે કરે છે ત્રીજો છે માતાના ટહુકા પાસે કોની વિષાત નથી ચોથો સવાલ છે માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે પાંચ નંબરનો છે માતાનો પાલવ સાનાથી ચડિયાતો છે છ નંબરનો સવાલ માતાની માયા ભરિયા શિંહવાળે શું આપે છે રાહી એટલે કોણ ચલો આગળનો લઈએ ગોદ માતાની કા આ કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે નવમો સવાલ છે રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યાને શું કહેવાય પછી માના સમગ્ર વ્યક્તિત્વમાંથી શું છલકાતું હોય છે લાભશંકર ઠાકરનું ઉપનામ શું થાય ભાઈ તો આપણને ખબર લાભશંકર ઠાકરને ને પુનઃ વર્ષો તરીકે ઓળખવામાં આવે છે લાભશંકર ઠાકર વ્યવસાય શું હતા પછી કુદરતી એકાંકીના બે પાત્રોના નામ લખો બાબુનું કયું પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું એ પંદર નંબરનો સવાલ આપ્યો છે બાબુ કે આજે પાછો આવ્યો આ રીતના તમને અલગ અલગ ત્રીસ સવાલ આપેલા છે આ ત્રીસ સવાલમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ છ પ્રશ્નો આપશે અને જવાબ તમારે લખવાના છ ગુણનો આ પ્રશ્ન થશે ઓકે તો વિભાગ નંબર એ વાત કરીએ વિભાગ નંબર બી જે તમારો દસ ગુણનો આપેલો છે ચાલો એ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ગમે તે તમારે ત્રણ લખવાના છે ગુણનો તમારો બનશે જોઈએ પહેલો સવાલ છે હરિએ ગોપીને બહાવરી કેમ કહી બીજો સવાલ છે દેવલાએ બાબુ સાથેની દોસ્તી કેવી રીતે નિભાવી ત્રીજો સવાલ બાબુના સ્વર્ગના જમણમાં શું શું હતું અક્ષરા બન્યા પહેલાના દેવલનો પરિચય આપો બરાબર તો એ માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે માતાના હેતુને કવિ ઋતુઓ સાથે કેવી રીતે સરખાવે છે તો આ રીતના તમને અલગ અલગ દસ સવાલ આવ્યા દસ માંથી તમારે કોઈ પણ ત્રણ લખવાના છે પ્રત્યેકના બે ગુણ છે તો આગળનો છે બ નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તર મુદ્દા સ્વરૂપ એટલે ગમે તે તમારે એક લખવાનો છે ચાર ગુણનો પ્રશ્ન છે તો હરિમિલનને તમારા શબ્દોમાં લખો ગોદ માતાની કયા કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોનો અધુરૂપ અનુભવાય છે શા માટે બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દોમાં લખો કુદરતી એકાંકીના શીર્ષકની તાર્તક ચર્ચો અને કુદરતી એકાંકીમાંથી તમે શું શીખ્યા વિગતે જણાવો બરાબર આ રીતનો તમારો વિભાગ નંબર બી હતો ત્યાર પછી મિત્રો વિભાગ નંબર સી આપ્યો છે જે તમારો બે માર્ક્સનો છે આમાં તમારે સમાસ ઓળખવાનો છે ગમે તે તમારે બે લખવાનો છે તો નવરાત્રિ છે નવરાત્રિ દ્વિગુ સમાસ થાય બરાબર પછી મહાન એવા દેવ નાચ ગાન પછી ગંગાજળ

બરાબર તો આકળ કાળું થઈ ગયેલું હતું કયું ગલુડિયું પાછું ફર્યું ન હતું તમે જોઈ શકો છો એક ગલુડિયું તો કે કાળિયું ગલડિયું ડોસીનું મન કોના અટવાય કરતું ડોસીનું મન શીર્ષક કરશ્ન છે પ્રશ્ન છે આ રીતના તમને બીજો ત્રીજો બરાબર ચોથો આ રીતના ચાર અલગ અલગ તમને આપેલા છે તમારા વર્ગ તમને આમાંથી કોઈ પણ એક આપશે પીડીએફ ડાઉનલોડ માટેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ની લિંક આપ્યો ટેલિગ્રામમાં અવશ્ય જોઈન થઈ જજો એમાં તમને પ્રશ્ન અને સોલ્યુશનની પીડીએફ સોલ્યુશન મળી જશે તો મિત્રો આ તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે વાત વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલને કરો મળીશું વિડીયો બધાને ગુડ બાય ગુડ લક થેન્ક યુ